ઉષ્ણભૂમિ દ્વારકા માં આહિર સમાજ દ્વારા તારીખ 23 અને 24 ડિસેમ્બર ના રોજ ગુજરાત ભરના આહિર સમાજ ની બહેનો માટે 2 દિવસીય આહિરાણી મહારાસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ભવ્યાતિ ભવ્ય મહારાસ ના આયોજન ના સંદર્ભે આજે ઉપલેટા આહિર સમાજ ની 1000 બહેનો દ્વારા આર્યન્સ પાર્ટી પ્લોટ ખાતે એક ડેમો રાસ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા ધોરાજી તેમજ જામકંડોળા એમ 3 તાલુકાના 1000 બહેનોએ પરંપરાગત અને ટ્રેડિશનલ પોશાક દ્વારા દ્વારકામાં રમનાર આ ભવ્ય રાસની પ્રેક્ટિસ કરી હતી। દ્વારકામાં રમાનાર મહારાસના તમામ નિયમો જાળવવા તેમજ 1 દિવસીય ઉપવાસ રાખવા, પરંપરાગત પોશાક પહેરવા જેવા નિયમો પાળવા, જેના લીધે આજે મહિલાઓ દ્વારા 1 દિવસની પ્રેક્ટિસ રાખી આગવી તૈયારીઓ કરી હતી અને આ તૈયારીઓમાં તેઓ ખૂબ જ સફળ રહ્યા હતા। તેથી હવે દ્વારકાના મહારાસમાં પણ તેઓ બધા નિયમો જાળવી ખૂબ સારી રીતે પરફોર્મન્સ કરી શકે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। આજરોજ ઉપલેટા ખાતે સમસ્ત ભારતી અખિલ ભારતી આહિરાણી મહારાસ નું જે ડેમો જે સંગઠન રાસ જે હતું એનું આયોજન કરવામાં આવેલ અને એમાં આશરે 1000 બહેનોએ હોશપૂર્વક ભાગ લીધો અને એટલું સફળતાપૂર્વક બહેનો દ્વારા સંચાલિત આ કાર્યક્રમ હતો, તેમાં ભાઈઓનું બહુ મામૂલી યોગદાન છે પણ બહેનોએ પોતે પોતાની રીતે સમગ્ર આ જે ફંક્શન છે આ મહારાસ છે એનું આયોજન કરેલું અને એને સફળતાપૂર્વક એ લોકોએ પાર પાડેલ છે। એ બધા જ બહેનોને કે જેઓએ ઉપલેટા તેમજ આસપાસના વિસ્તારમાંથી અત્રે ઉપસ્થિત રહી હોશભેર ભાગ લઈ આજના આ મહારાસને સફળ બનાવ્યો એ માટે સૌને હું ખૂબ ખૂબ સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી અભિનંદન પાઠવું છું અને તમામ આગેવાનો ભાઈઓ બહેનો એ બધાએ ખાસ રસ લઈ સમય લઈ અત્રે ઉપસ્થિત રહ્યા એ સૌનો પણ હું સમસ્ત આહિર સમાજ ઉપલેટા વતી આભાર માની। અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા 23 અને 24 ડિસેમ્બરના રોજ દ્વારકામાં એક મહારાસનું જે માત્ર બહેનોને આયોજિત છે એવું સરસ ભગીરથ કાર્ય થઈ જવા રહ્યું છે અને તે ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। અમારા આ બહેનો દ્વારા પરંપરા પોશાકમાં ત્યાં બહેનો બહોળી પ્રકારમાં લગભગ 37,500 અત્યારે બહેનોએ ફોર્મ ભરેલા છે, તો બધા બહેનો એક સાથે ત્યાં આયોજન છે અને અમારો એક છે વિચાર કે અમારી બહેન છે અને અમારો એક છે વિચાર કે અમારી બહેનો છે જે અમારે આહિર જ્ઞાતિમાં જે પેટા વિભાગ છે એ તોડી એક સાથે અમે રાસ રમીએ અને અમારો ભાવ છે કે 1000 વર્ષ પહેલા જ્યારે કૃષ્ણ આવી રીતે રમ્યા હતા તો આ કળિયુગની આવૃત કાઢી રહ્યું છે, કૃષ્ણ અમારે રાસ રમ જરૂર આવ અમારી એવી આશા। તો એ એક ઝાંખી અમે ઉપલેટામાં મહારાસનો ડેમો હતો કારણ કે અમારે ત્યાં નિયમો છે તે નિયમોનું પાલન કરવું કેવી રીતે કરવું એ માટે અમે ઉપલેટ એક ડેમો રાસનું આયોજન કર્યું હતું। બહોળી પ્રકારમાં બહેનોની સંખ્યા ભેગી થઈ હતી, 1000થી ઉપર પણ બહેનો ત્યાં રાસમાં ભાગ લીધો, બહેનોની સંખ્યા ભેગી થઈ હતી, 1000થી ઉપર પણ બહેનો ત્યાં રાસમાં ભાગ લીધો। તો આવું કાર્ય અમારું દ્વારકા પર થઈ જાય જમસા છે, અમારે બધા બે નમ્ર વિનંતી કે આવે દ્વારકા અને સાથે રાસ રમી। આપ જાણો છો કે દ્વારકામાં 23 અને 24 ડિસેમ્બરે મહારાસ યોજાવા જઈ રહ્યો છે, તો એ અંતર્ગત આજે ઉપલેટામાં મહારાસનો ડેમો થયો છે, તો એમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને આશરે 900,000 જેટલી બહેનોએ સરસ રીતે આપણા ટ્રેડિશનલ પોશાકમાં ભાગ લીધો અને ખૂબ સરસ બહેનોનો સાથ સહકાર અમને રહ્યો અને ઉપલેટાના જે આગેવાનો છે ભાઈઓ એમનો પણ બહેનોને પૂરો સાથ સહકાર હતો, તો બધા બહેનો અને આગેવાન સ્ત્રીઓ બધાનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે ડિસેમ્બરમાં જ્યારે આપણે રાસરમમાં જઈએ ત્યારે પણ તમે બહેનો અને ભાઈઓ બધા આવી જ રીતે સાથ સહકાર બધાને આપતા રહો અને આપણો મહારાસ એક વર્લ્ડ રેકોર્ડ જે થવા જઈ રહ્યો છે તો આપણે તેને એકદમ સારી રીતે સરસ રીતે બધાનો સાથ હોય તો આપણે સરસ રીતે આપણે આયોજન કરી શકીએ કે આપણે ડેમો રાસનું એટલે આપણે એ જ મિનિંગ છે કે ડેમો રાસ એક કરવાથી ફાયદો થાય કે બહેનોને ત્યાં કઈ રીતે રમવું છે, ત્યાંના કયા નિયમો છે એ નિયમો ખાસ જાળવી રાખીએ કે આપણે સરસ રીતે વર્તુળ બનાવી રાખીએ, અલગ અલગ જિલ્લા વાઇઝ ત્યાં આપણે ડેમો રાસમાં હશે તો આ જિલ્લા વાઇઝ આપણે કરવાનું એ જ મહત્વ છે કે બધા જિલ્લાના બહેનોને ખ્યાલ આવે કે આપણે ત્યાં કઈ રીતે રમવાનું છે, ત્યાં મોબાઈલ એલાઉડ નથી, મૌન રેલીમાં આપણે રહેવાનું છે, મૌન પાડવાનું છે, 1 દિવસનો આપણે ઉપવાસ કરવાનો છે, તો આ બધી માહિતી આપણી આહિરાણી બહેનોને ખબર પડે એટલા માટે આપણે આ ડેમો રાસનું આયોજન કરીએ છીએ। તો આ ડેમો રાસ આપણે જે ઉપલેટામાં કર્યો તો એ ખૂબ સરસ રહ્યો, તો બધા બહેનોનો ભાઈઓનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે બધા મદદ કરતા રહો અને ડિસેમ્બરમાં આપણે દ્વારકા આવી જ રીતે મળીએ બધા। જય દ્વારકા। બ્યુરો રિપોર્ટ, અર્શીભાઈ આહિર, ઉપલેટા।